गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? विद्यार्थियों, आजना सेशन में आपणे प्रकरण 8 ओपन ऑफिस राइटर में इन्सर्ट मेनू अने ड्रॉइंग टूलबार विषे आगळ शीखवाना छीए। गया सेशन में आपणे इन्सर्ट मेनू अने तेनी अंदर आवेला कमांड केवी रीते काम करे छे ते आपणे थियोरी द्वारा अने प्रेक्टिकल द्वारा जोयुं हतुं, बराबर। चलो आजे हूँ तमने झड़पथी एकवार इन्सर्ट मेनूनी अंदर आवेला कमांड एनो परिचय करावी दऊं, त्यारबाद आपणे ड्रॉइंग टूलबार पर आगळ वधीए। तो विद्यार्थियों, ओपन ऑफिस राइटर में आगळ आपणे शीख्या था इन्सर्ट मेनू, जेनी शॉर्टकट की छे ऑल्टर प्लस आई, बराबर। आ इन्सर्ट मेनूनी अंदर तमे पेज नंबर, तारीख अने समय, सीम्बॉल एटले के निशानीओ के पिक्चर, गमे ते लखाण के चित्रनी आगळ उमेरी शको छो, बराबर। तो आगळ आवे छे फील्ड ऑप्शन। आ इन्सर्ट मेनूमां जोवा मळे छे। शॉर्टकट की खास याद राखजो इन्सर्ट मेनूनी, ऑल्टर प्लस आई। आ फील्ड ऑप्शन ए इन्सर्ट मेनूमां जोवा मळशे, जेनी अंदर तमने डेट एटले के तारीखनो ऑप्शन पण जोवा मळे छे, जेना द्वारा तमे सिस्टमनी तारीख अने समय लखाणनी आगळ इन्सर्ट करी शको छो, बराबर। આ કમાન્ડથી જ્યાં કર્સર હોય ત્યાં અથવા તો લખાણની આગળ પણ સિસ્ટમની તારીખ ઇન્સર્ટ કરી શકાય છે, એટલે કે ફિલ્ડ ઓપ્શનમાંથી ડેટ અને ટાઈમ બંને અલગ અલગ સ્વરૂપે લાવી શકાય છે। આગળનું ઓપ્શન મળે છે સ્પેશિયલ કેરેક્ટર સિમ્બોલ। આ કમાન્ડથી કર્સર જ્યાં હોય ત્યાં સિલેક્ટ કરેલા અલગ અલગ જાતના સિમ્બોલ એટલે કે ચિહ્નો કે નિશાનીઓ તમે ઇન્સર્ટ કરી શકો છો, એટલે કે ઉમેરી શકો છો, બરાબર। એનો ઓપ્શન મળે છે પિક્ચર ફ્રોમ ફાઇલ। રાઇટરમાં જોવા મળતા તૈયાર ચિત્રોનો સેટ એટલે કે સમૂહ આ પિક્ચર ફ્રોમ ફાઇલમાંથી લાવી શકાય છે, જેમાંથી તમને મનપસંદ ચિત્રો અથવા તો વિષયને લગતા ચિત્રો તમે આ ફાઇલમાંથી લખાણની આગળ ઇન્સર્ટ કરી શકો છો, બરાબર। વિદ્યાર્થીઓ, હવે આપણે આગળ વધીએ છીએ ડ્રોઈંગ ટૂલબાર તરફ, બરાબર। અત્યાર સુધી મેં ઇન્સર્ટ મેનૂ અને તેની અંદર આવેલા ઓપ્શન, જુદા જુદા કમાન્ડો કેવી રીતે કામ કરે છે તેના વિશે એકવાર ફરી આપણે જોઈ ગયા। હવે નવું શીખવાનું છે, એમાં છે ડ્રોઈંગ ટૂલબાર। વિદ્યાર્થીઓ, આ ડ્રોઈંગ ટૂલબાર એ રાઇટરની અંદર ખૂબ સરસ ઓપ્શન છે, જેના દ્વારા તમે રાઇટરની અંદર જુદા જુદા ચિત્રો જેમ તમે પેઇન્ટમાં દોરતા હતા તેવી રીતે આની અંદર દોરી શકો છો। આ ટૂલબારમાં ચાલુ ફાઇલમાં જરૂર પ્રમાણે લાઇન, ટેક્સ્ટ, રેક્ટેંગલ, એલિપ્સ, સિમ્બોલ શેપ, કોલઆઉટ્સ, સ્ટાર, ફોન્ટ વર્ક ગેલેરી જેવું વાપરી શકાય છે। પહેલું ઓપ્શન છે રેક્ટેંગલ, જેને આપણે લંબચોરસના નામે ઓળખીએ છીએ। આ ટૂલ દ્વારા જુદી જુદી જાતના લંબચોરસ દોરી શકાય છે અને તેની અંદર લખી પણ શકાય છે અને તેમાં કલર પણ પૂરી શકાય છે। નંબર બીજો છે એલિપ્સ, જેને કહેવાય લંબગોળ। આ ટૂલબાર દ્વારા જુદી જુદી જાતના ગોળ કે લંબગોળ દોરી શકાય છે, તેની અંદર ટેક્સ્ટ પણ લખી શકાય છે અને જુદા જુદા કલર પણ ઉમેરી શકાય છે, બરાબર। તો હવે આપણે પ્રેક્ટિકલ દ્વારા હું તમને આ બધી જ વસ્તુ બતાવું છું કે ડ્રોઈંગ ટૂલબાર દ્વારા આપણે રાઇટરમાં કેવી રીતે કામ કરી શકાય। તો હવે આપણે જોઈએ લાઇન। રાઇટરની સ્ક્રીનમાં આડી, ઊભી કે ત્રાસી લાઇન દોરવા માટે આ ટૂલ વપરાય છે। આગળનો નંબર છે ટેક્સ્ટ ટૂલ। આ ટૂલની મદદથી જુદી જુદી જાતનું લખાણ ટેક્સ્ટ બોક્સની અંદર લખી શકાય છે અને તેમાં કલર પણ પૂરી શકાય છે। વિદ્યાર્થીઓ, આજના સેશનમાં મેં જે ડ્રોઈંગ ટૂલબારમાં ચાર ટૂલ વિશે સમજણ આપી, એ ચારે ચાર ટૂલ આપણે પ્રેક્ટિકલ દ્વારા પણ જોઈએ। તો ચાલો સૌથી પહેલાં આપણે પ્રેક્ટિકલ દ્વારા ડ્રોઈંગ ટૂલબાર સમજીએ। આગળના બીજા ટૂલ આપણે આવતા સેશનમાં પૂરા કરીશું, બરાબર। તો ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈ રહ્યા છીએ પ્રેક્ટિકલમાં ઓપન ઓફિસ રાઇટરની સ્ક્રીન।
આ પહેલાં પણ તમે આ સ્ક્રીન જોયેલી છે. હવે જો ઇન્સર્ટ મેનુ બરાબર ઓલ્ટર પ્લસ આઈ કરતાં આ ઇન્સર્ટ મેનુ ખુલે છે. શોર્ટકટ કી યાદ રાખજો ઓલ્ટર પ્લસ આઈ. જો આઈની નીચે અંડરલાઇન તમને દેખાય છે બરાબર. હવે જો એમાં આપણે ફિલ્ડ ઓપ્શનની અંદર તારીખ અને સમય બંને જોઈ ગયા, જે તમારે લખાણની આગળ ડોક્યુમેન્ટમાં લાવવું હોય ત્યાં લાવી શકાય. કયા મેનુમાં છે? ઇન્સર્ટ મેનુ, ફિલ્ડ ઓપ્શન અને એની અંદર તારીખ અને સમય. ત્યારબાદ આગળ આપણે જોઈ ગયા સ્પેશિયલ કેરેક્ટર. આ સ્પેશિયલ કેરેક્ટર એની અંદર તમને જુદા જુદા જો અહીંયા નિશાનીઓ તેમજ સિમ્બોલ જોવા મળે છે. એ તમે જે લખાણની આગળ તમારે લાવવું હોય એ એમાંથી કોઈ પણ એક નિશાની અથવા સિમ્બોલ તમે લાવી શકો છો બરાબર. અને છેલ્લો ઓપ્શન હતું ઇન્સર્ટ મેનુની અંદર પિક્ચર, એમાં છે ફ્રોમ ફાઇલ. ખ્યાલ આવી ગયો? ઇન્સર્ટ મેનુની અંદર પિક્ચરમાં છે ફ્રોમ ફાઇલ, જેના દ્વારા જુદા જુદા ચિત્રો તમે દસ્તાવેજની અંદર લાવી શકો છો. તો ખ્યાલ આવી ગયો? આટલા ઓપ્શન આપણે ઇન્સર્ટ મેનુમાં જોઈ ગયા હતા. આજે આપણે જોવાનો છે ડ્રોઈંગ ટૂલબાર. આ ડ્રોઈંગ ટૂલબાર સૌથી નીચે એટલે કે તમારા સ્ટેટસ બારની ઉપર જોવા મળે. આપણને જ્યારે સ્ક્રીનમાં ડ્રોઈંગ ટૂલબાર દેખાય નહીં ત્યારે વ્યૂ મેનુની અંદર જવાનું અને એમાં ટૂલબાર નામના ઓપ્શનમાં આપણે ડ્રોઈંગ ટૂલબાર બરાબર એની ઉપર ખરાની નિશાની લાવવાની. ત્યારબાદ નીચે જવાનું અને જોવાનું કે ડ્રોઈંગ ટૂલબાર તમને જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? આ આખો ડ્રોઈંગ ટૂલબાર છે, સ્ટેટસ બારની ઉપરનો બાર. ખ્યાલ આવી ગયો? ડ્રોઈંગ ટૂલબાર આપણે ક્યાંથી લાવ્યા? વ્યૂ મેનુમાંથી. ઘણાના ઓપન ઓફિસ રાઇટરમાં આ ડ્રોઈંગ ટૂલબાર દેખાતો ના હોય ત્યારે વ્યૂ મેનુમાં ડ્રોઈંગ ટૂલબારમાં ક્લિક કરતા તમને આ જોવા મળશે બરાબર. ચલો આજે આપણે પહેલાં જ જોયું રેક્ટેંગલ, તો સૌથી પહેલાં એ રેક્ટેંગલ ઓપ્શન પર ક્લિક કરવાનું બરાબર. જેવું તમે રેક્ટેંગલ ઓપ્શન પર ક્લિક કરશો એવું જો તમારે ઉપર આ તમારો જે ફોર્મેટિંગ ટૂલબાર હતો ને એ જો બદલાઈ ગયો જોવા મળે છે તમને. જેવું તમે ડ્રોઈંગ ટૂલબારની અંદર રેક્ટેંગલ ટૂલ પસંદ કર્યો તમારો આ ફોર્મેટિંગ ટૂલબાર પેલો બોલ્ડ ઇટાલિક અંડરલાઇનવાળો જતો રહ્યો જોયો. અને આ લાઇન એન્ડ સ્ટાઇલ ફોર્મેટિંગ છે બરાબર, જેને લાઇન એન્ડ સ્ટાઇલ ફોર્મેટિંગ ટૂલબાર કહેવાયા, જેના દ્વારા આપણે જેટલી પણ આકૃતિઓ જેટલા પણ ચિત્રો જેટલા પણ આપણે નીચેથી ટૂલ્સ દોરીશું એની અંદર એની સાઇઝ એની લાઇન બોર્ડર કલર બધું અહીંયાથી લેવાનું છે. જોજો સૌથી પહેલાં આપણે આજે હું એક રેક્ટેંગલ દોરું છું. આપણે નીચેથી રેક્ટેંગલ ટૂલ લીધો ને, કેવી રીતે ખબર પડી કે રેક્ટેંગલ ટૂલ છે? જો આપણું પોઇન્ટર કેવું પ્લસ આકારનું થઈ ગયું અને નીચે જો રેક્ટેંગલ જેવું દેખાય છે. દેખાયું બધાને બરાબર? એને આપણે ડ્રો કર્યું, ડ્રેગ કરીને તમે આવી રીતે એને દોર્યું બરાબર ને. હવે આ રેક્ટેંગલની મારે આ જે બોર્ડર દેખાય છે ને એને મારે શું કરવું છે? એની સાઇઝ મારે વધારવી છે બરાબર. ફરી એકવાર બતાવું છું, જો આ પોઇન્ટર આપણે નીચે અહીંયા આગળ તમે જે ડ્રોઈંગ ટૂલબારમાંથી આ રેક્ટેંગલ ટૂલ પર ક્લિક કર્યું ને એટલે તમારું માઉસ પોઇન્ટર કેવું થઈ ગયું? જો ત્યાં રેક્ટેંગલ લખાઈને આવે જ છે બરાબર. હવે જો તમારું માઉસ પોઇન્ટર આવું પ્લસ આકારનું થઈ ગયું અને નીચે રેક્ટેંગલ ટૂલ દોરાઈને આવે છે બરાબર. હવે આપણે એને દોરવાનો છે. દોરાઈ ગયો બરાબર. હવે આ અત્યારે સિલેક્ટ છે, ગ્રીન ડોટ આવે છે તેની ઉપરથી ખબર પડે કે આપણું રેક્ટેંગલ સિલેક્ટ છે. મારે એની બોર્ડરની સાઇઝ વધારવી છે તો સૌથી પહેલાં ક્યાં જવાનું?
જો મેં કહ્યું ને હમણાં લાઇન એન્ડ સ્ટાઇલ ફોર્મેટિંગ ટૂલબાર બતાવ્યો ને એમાંથી મારે લાઇનની સ્ટાઇલ ડોટ ડોટ વાળી રાખવી છે, તો આમાંથી કોઈ પણ એક સ્ટાઇલ તમે પસંદ કરી શકો છો. મેં ડોટવાળી લીધી, જોઈએ તારે ડોટવાળી આવી ગઈ. હવે મારે એને થોડુંક, મારે લાઇનને થોડીક જાડી કરવી છે. જોજો, હા દેખાય છે બરાબર? કેવું ડેશ ડેશ તમને દેખાય છે ને? હવે આ જે બ્લેક કલરના ડેશ છે ને, એને મારે કલર કરવો છે એ બોર્ડરને. તો કેવી રીતે કરાય? ચલો જો, અહીંયાથી હું કોઈ પણ એક કલર લઈશ. તો જો, રેડ કલરની બોર્ડર આવી ગઈ, ખ્યાલ આવી ગયો બરાબર? ચલો હવે મારે એની અંદર કલર પૂરવો છે. આ જે મેં રેક્ટેંગલ દોર્યું એની અંદર કલર પૂરવા માટે મારે આ જે કલર બોક્સ છે ને એને ખોલવો પડે બરાબર. આ જે કલર બોક્સ છે ને એની અંદર ચાર પ્રકારના કલર છે. સૌથી પહેલો કલર, તો જુઓ એની અંદર તમને આટલા બધા અલગ અલગ જાતના સિંગલ કલર જોવા મળે, જુદી જુદી જાતના સિંગલ કલર બરાબર. ત્યારબાદ બીજો ઓપ્શન છે ગ્રેડિયન્ટ. ગ્રેડિયન્ટ એટલે કે શેડવાળા કલરો. જોજો, હા અહીંયા બાજુમાં જુઓ, આ બધા શેડેડવાળા કલર છે, ડબલ કલર. ખ્યાલ આવી ગયો ને? બધા ડબલ કલર છે. હવે ત્રીજો ઓપ્શન છે હેચિંગ. હેચિંગમાં કેવા આવે કલર? જુઓ, એમાં લાઇનવાળા, ચેક્સવાળા બરાબર, આ બધા કલર શેમાં આવે? હેચિંગમાં. અને ચોથું ઓપ્શન છે બીટમેપ. એમાં કેવા આવે? ચલો એ પણ જોઈએ. બીટમેપમાં પાછળ બેકગ્રાઉન્ડવાળા, જુદી જુદી જાતના આકારોના બેકગ્રાઉન્ડવાળા. જો આ કેવું છે, ખ્યાલ આવે છે? આ લીવ્સ છે, પત્તા જેવું અંદર આવે. જો આયા અંદર પત્તા. તમારે અંદર કંઈ પણ બીજી લેવી હોય, બોર્ડર્સમાં આપણે ડ્રોપ્સ લેવા છે, પાણીના ડ્રોપ્સ. તો જો અંદર ડ્રોપ્સ દેખાયા? ખ્યાલ આવે છે બરાબર? હવે જો આપણે કોઈક બીજું લેવું છે, અંદર ફાયર એટલે કે આગવાળું મારે અંદર ચિત્ર મૂકવું છે, તો ફાયરવાળું. ખ્યાલ આવી ગયો? ક્યાંથી આવે? આ બીટમેપમાંથી. કલરના આ ચાર ઓપ્શન છે. એકલું કલર એટલે સિંગલ કલર, ગ્રેડિયન્ટ એટલે શેડેડવાળા કલર, હેચિંગ એટલે લાઇનિંગ અને ચેક્સવાળા, અને બીટમેપ એટલે બેકગ્રાઉન્ડવાળા. તો આવડે ને બરાબર? ખ્યાલ આવી ગયો? ઓકે, તો ચાલો આગળનું હવે બીજું ટૂલ જોઈએ, એલિપ્સ. રેક્ટેંગલ જોઈ લીધા પછી એની બાજુનું છે એલિપ્સ ટૂલ. એના પર ક્લિક કરતાં આપણું માઉસ પોઈન્ટર જુઓ, પ્લસ આકારનું અને નીચે ગોળ સર્કલ આવી ગયું. તો ખ્યાલ આવી ગયો? જે ટૂલ આપણે પસંદ કરીએ એ ટૂલ તરત એનું નાનું ચિત્ર આ પોઈન્ટરમાં તમને જોવા મળે. ચલો આપણે દોરીએ. મેં એક ગોળ દોર્યું બરાબર. તરત જ જો આ ગ્રીન ડોટ આવી જાય એટલે આપણું ગોળ સિલેક્ટ છે એવું આપણને ખ્યાલ આવે. તમે એને આ જે પોઈન્ટ આપે છે ને ત્યાંથી એને જાડું પાતળું પણ કરી શકો. જો મેં લંબગોળ કર્યું, ખ્યાલ આવે છે બરાબર? તમે એને અહીંયા લઈ જાઓ એ પોઈન્ટની ઉપર, એટલે આવો એરો આવે ડબલવાળો, ત્યાંથી એને ખેંચીને તમે એને લાંબુ કરી શકો, અહીંયાથી એને પહોળું કરી શકો બરાબર. અને આવો ચારવાળો પોઈન્ટ આવે ને, ચારવાળો એરો, એનાથી તમે એને મૂવ કરી શકો, એટલે કે ખસેડી પણ શકો. ખ્યાલ આવી ગયો? ચિત્રને તમે આખા પેજમાં ગમે ત્યાં ખસેડી શકો. ચલો હવે આપણું આ ગોળ જે આપણે સર્કલ દોર્યું છે એ સિલેક્ટ છે. આપણે હમણાં જ બતાવ્યું એમ આ ઉપરની બોર્ડર આપણે કેવી લેવી છે, તમને જે પ્રકારની ગમે એ લઈ લો, એક લેવાની બરાબર. આપણે ડેશવાળી લીધી, આ વખતે ડેશ થોડા મોટા લીધા. સાઈઝ એની અહીંયાથી આ બે ઉપરના અપ એરો અને ડાઉન એરો આપે છે. અપ એરો કરતાં, અપ એરો પર આપણે ક્લિક કરીએ ને એની સાઈઝ વધે. જો બરાબર, જો ચિત્રમાં તમને સાઈઝ વધેલી દેખાય છે બરાબર. અને ડાઉન એરો પર ક્લિક કરીએ ને તો જો એની સાઈઝ ઘટે છે બરાબર. હવે બાજુમાં એને કલર, કોની કલર? બોર્ડરની કલર. તમને જે કલર ગમે એ કલર આપો. જો આપણે પિંક કલર આપ્યો,
ખ્યાલ આવી ગયો બોર્ડરને. હવે મારે અંદર કલર કરવો છે, તો તરત જ બાજુમાં જુઓ આ કલરવાળું જે ઓપ્શન છે ને, ફિલ વિથ કલર કહેવાય, એ કલરવાળું ઓપ્શન ખોલવાનું અને એની અંદર આપણે હવે શેડવાળું કરીએ, ગ્રેડિયન્ટ. ચલો ખોલો ગ્રેડિયન્ટવાળા જુદા જુદા, બરાબર. કોઈ બી શેડવાળો કલર લીધો, તમને જે ગમે એ લો, બરાબર. દેખાય છે ને ડબલ શેડવાળો કલર, બરાબર. આમ તમને ગમે તે ચિત્ર દોરી શકો અને એની અંદર કલર પૂરી શકો, બરાબર. ચાલો વિદ્યાર્થીઓ, આગળનો ટૂલ છે લાઇન ટૂલ. જેવું માઉસ પોઇન્ટર ડ્રોઈંગ ટૂલ બારમાં પહેલાં ટૂલ પાસે લઈ ગઈ, એમાં નામ આવ્યું લાઇન ટૂલ, બરાબર. ચલો એની પર ક્લિક કરો. જો માઉસ પોઇન્ટર હવે કેવું બદલાઈ ગયું, નીચે લાઇન આવી ગઈ ને. આપણે જુદા જુદા પ્રકારની લાઇન ડ્રો કરી શકીએ, બરાબર. મેં એક સિંગલ લાઇન દોરી. હવે આ લાઇનને મારે આવી એરોવાળી બનાવવી છે, એરો સ્ટાઇલમાં. તમે અહીંયાથી કોઈ પણ એક સ્ટાઇલ પસંદ કરી શકો, જો બરાબર. હવે આ એરોને થોડો જાડો કરવો છે, તો જેવું તમે અહીંયા ક્લિક કરશો તમને જાડો દેખાવા લાગશે, બરાબર. એની સાઇઝ મોટી થશે. એનો કલર બદલવો છે તો પણ તમે કલર બદલી શકો છો, બરાબર. ઓરેન્જ કલરનો એરો તમે કરી શકો. ચલો હવે મારે બીજી લાઇન દોરવી છે. હવે આ મેં ત્રાસી લાઇન દોરી, બરાબર. તો ત્રાસી લાઇન માટે પણ હવે મારે કોઈક એરોની બીજી સ્ટાઇલ આવી રીતે, બરાબર. આવી રીતે ગોળ સર્કલવાળી, ચલો એની સાઇઝ પણ થોડી મોટી કરો, એને કલર આપી દો. ચલો જુઓ થઈ ગઈ ને, ખ્યાલ આવે છે. આ છે લાઇનની સ્ટાઇલ. અલગ અલગ પ્રકારની લાઇન તમે અહીંયાથી દોરી શકો અને એની અંદર કલર પૂરી શકો, તેમજ તેની સાઇઝ પણ નાની મોટી કરી શકો, બરાબર. ખ્યાલ આવી ગયો. ચલો વિદ્યાર્થીઓ, છેલ્લો ટૂલ આજે જોઈએ હવે, ટેક્સ્ટ ટૂલ. જે આપણે જે ચાર ટૂલ શીખ્યા એમાં છેલ્લો ટૂલ હતો ટેક્સ્ટ ટૂલ. જો હું માઉસ પોઇન્ટર ટી ડ્રોઈંગ ટૂલ બારમાં ટી આગળ લઈ ગઈ, તો ટેક્સ્ટ લખાઈને આવે છે. એની ઉપર ક્લિક કર્યું તો મારું માઉસ પોઇન્ટર આ આકારનું થઈ ગયું. હવે હું એક ટેક્સ્ટ બોક્સ દોરીશ, એને હું ડ્રેગ કરું છું, એક બોક્સ જેવું દોરાય છે અને એની અંદર તમને કર્સર દેખાય છે, જ્યાં આગળ તમે કોઈ પણ સ્પેલિંગ લખી શકો. તમે તમારું નામ લખી શકો, હું લખું છું સ્કૂલનું નામ HBK, બરાબર. હવે એને મારે સિલેક્ટ કરવાનું, તો શિફ્ટ અને એરો કીથી આપણે એને સિલેક્ટ કરીએ, બરાબર. સિલેક્શન થઈ ગયું, શિફ્ટ અને એરો કીથી પણ સિલેક્શન થાય અને માઉસથી પણ સિલેક્શન થાય. ચલો હવે ઉપર ગયા. હવે જુઓ, હા, હવે તમારો ફોર્મેટિંગ ટૂલબાર જે જૂનો હતો ને, એનો એક પાછો આવી ગયો. હવે પેલો લાઇન અને સ્ટાઇલવાળો જે હતો ને, કલરવાળો, એ જતો રહ્યો. કેમ? આ ટેક્સ્ટ લીધી છે આપણે, ટેક્સ્ટ એટલે કે લખાણ. લખાણવાળું જ્યારે પણ આપણે ટૂલ પસંદ કરીએ, ત્યારે આ ટૂલબાર આપણને જૂનો જે ફોર્મેટિંગ ટૂલબાર હતો ને, બોલ્ડ ઇટાલિક અંડરલાઇનવાળો, એ જ જોવા મળે. હવે એમાં આપણે અહીંયાથી એની સાઇઝ મોટી કરીએ. સિલેક્શન હોવું જરૂરી છે તો જ તમારી સાઇઝ મોટી થાય. જો સાઇઝ મોટી થઈ, એને આપણે બોલ્ડ એટલે કે ઘટ્ટું કર્યું, આઈ ઇટાલિક ત્રાસું કર્યું, અંડરલાઇન કરી એની નીચે. હવે મારે એને કલર આપવો છે. શું આપવું છે? કલર આપવો છે. તો કલર ક્યાં છે એ તમને આજે, જો તમને આ કલર અહીંયા દેખાય નહીં ને, તો આ જે ડ્રોપડાઉન છે ને એને ખોલવાનું, એમાં વિઝિબલ બટન હોય છુપાઈ ગયેલા, એની પર ક્લિક કરવાનું, બરાબર. જો અહીંયા આગળ બધા તમને દેખાય, બરાબર. હવે નીચે જાઓ, એમાં જો ફોન્ટ કલર, બરાબર, જે છુપાઈ ગયેલા બટનો હોય ને એની અંદર હોય, એમાં જો એની નીચે અંડરલાઇનમાં રેડ કલર અને સામે શું લખ્યું છે, ફોન્ટ કલર, એની પર ક્લિક કરો, બરાબર. અને સિલેક્શન કાઢવાનું નહીં. શું કરવાનું? સિલેક્શન કાઢવાનું નહીં. હવે એને ખોલો, એમાંથી તમને જે કલર જોઈતો હોય એ ક્લિક કરો એ કલર ઉપર, અને પછી બહાર ક્લિક કરી દો. જો HBK લખાણ રેડ કલરનું આવી ગયું, ખ્યાલ આવી ગયો ને. ટેક્સ્ટ બોક્સ દ્વારા તમે ગમે તે લખાણ અહીંયા લખી શકો.
क्या टूल द्वारा? ड्रॉइंग टूल बारना टी नामना टेक्स द्वारा। ख्याल आ गयो? आ बीजा बदा जेटला ऑप्शन छे आपणे शीखवाना छे, पण ए हूँ आवता सेशन में धीमे धीमे बताईश। बहुज मजा आवशे। ख्याल आ गयो? बराबर।